આગળ વાત કરીએ તો આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. 13-15 ઓગસ્ટ દરમિયાન સૌ નાગરિકો પોતાના ઘર ઓફિસ પર તિરંગો લહેરાવે તે અંતર્ગત અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે રવિવારના રોજ અમદાવાદમાં પણ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. શાહીબાગ સરદાર પટેલ સ્મારક તેમજ ગાયત્રી મંદિર પાસેથી આ તિરંગા યાત્રાની શરૂઆત થઈ હતી. અમદાવાદની તમામ 16 વિધાનસભા આવતા 48 વોર્ડમાં તિરંગા યાત્રા ફરી હતી. તો રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી, આયોજન થયું હતું, જેમાં અમદાવાદમાં પણ તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. અમૃતસર મહોત્સવ અંતર્ગત આજે શાહીબાગ ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લાખો જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા છે. તેમાં માહિતી આગળ મેળવીશું. આપનો પરિચય? હું ચંદ્રકાંત નાઈ, ભારતીય જનતા પાર્ટી કર્ણાવટી મહાનગરનો એક કાર્યકર્તા છું અને હું આ તિરંગા યાત્રામાં જોડાયો છું. આજે 75મા મહોત્સવ અંતર્ગત આપણે શું કહેશો, કેવી લાગણી અનુભવો છો, કેવો જુસ્સો છે લોકોમાં? અમને એ જુસ્સો છે કે અમે ભારતીય નાગરિક છીએ એ વાતનો અમને ખૂબ જ ગર્વ છે, અને અમે એટલો જુસ્સો અનુભવીએ છીએ કે આજે 75મો અમૃત મહોત્સવ નિમિત્તે અમે લોકો એક નસીબદાર વ્યક્તિ છીએ કે જેમને આ આનંદનો અનુભવ થાય છે અને આનો ગર્વ અનુભવાય છે અને આનો લાહો મળ્યો છે એવો અમે અનુભવ કરીએ છીએ અત્યારે. જી, ચંદ્રેશભાઈએ જણાવ્યું એ પ્રમાણે ચોક્કસ કહી શકાય કે બાઇકમાં હજારો લોકોની સંખ્યામાં તિરંગા સાથે જોડાયા છે. બુલેટિન ઇન્ડિયા ન્યૂઝ, ઇરેન્દ્રસિંહ રાઠોડ, અમદાવાદ.